બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામની. દહેગામ તાલુકાના સૌથી વધારે પ્રાઇવેટ ફેક્ટરીઓ જાગ ગામે છે અને કેટલીય પ્રાઇવેટ કંપનીઓમાં ફાયર સેફ્ટીના સાધનો વિના ફેક્ટરીઓ ચાલે છે. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના આવેલ જાગ ગામ જીઆરડીસીમાં ઝોન માટે પ્રથમ આવે છે. આ જાગ ગામમાં સૌથી વધારે કારખાના ચાલી રહ્યા છે અને સૌથી વધારે લોકો આ જાગ જીઆરડીસી મજૂર કરે છે. પરંતુ આ જીઆરડીસી ઝોનમાં કેટલાય કારખાનામાં મજૂરોની સંખ્યા ઢગલાબંધ જોવા મળી છે. તેમ છતાં કેટલીક કંપનીઓમાં ફાયર સેફ્ટીના સાધનો ઉપલબ્ધ નથી, તેથી આ જીઆરડીસીમાં દર વર્ષે કેટલાય મજૂરોના મોત થવાના અહેવાલો સાંભળ્યા છે. તો બીજી બાજુ જીઆઈડીસીમાં આવેલી કેટલીક કંપનીમાં રાસાયણિક ખેતરોના મબલક પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે અને બાકી હોય તેમ અહીં આ બાળ મજૂરોનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. અને જો કોઈ કામદારોને ચાલુ નોકરી દરમિયાન હાથ પગે ઇજાઓ થાય તો કંપનીના માલિકો પરંતુ વળતર આપતા નથી અને આ જાગ જીઆઈડીસીના કારખાનાઓમાં માલિકો અને કારીગરોને સમયસર પગારને ચૂકવતા હોવાથી ઘણી વખત કારીગરો અને સુપરવાઇઝરો વચ્ચે છૂટા હાથની મારામારી થવા પામે છે. તો આ જાગ જીઆરડીસીમાં સરકારી તંત્ર જાગૃત બને, આ કારખાનાઓની સ્થળ તપાસ કરે તેવી લોકોની માંગ વધી જવા પામી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.